નમસ્કાર મિત્રો, અમારી મિશન વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. ને વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. વાર્તા રે ભાઈ વાર્તા, કોની છે આ વાર્તા? વાર્તા રે ભાઈ વાર્તા, કોની છે આ વાર્તા? જંગલમાં જઈ લાકડા કાપે કઠિયારાની વાર્તા. જંગલમાં જઈ લાકડા કાપે કઠિયારાની વાર્તા. હાથો આપે તેને જ કાપે તે કઠિયારાની વાર્તા. વાર્તા રે ભાઈ વાર્તા, કોની છે આ વાર્તા? વાર્તા રે ભાઈ વાર્તા, કઠિયારાની વાર્તા. કઠિયારાની વાર્તા, કઠિયારાની વાર્તા. એક હતું ગામ, ગામમાં રામજી રહે. આજે રામજી ઉદાસ ચહેરે ઘર બહાર આંટા મારતો હતો. ઉદાસ હોવાનું કારણ એની કુહાડીનો તૂટેલો હાથો. રામજી કઠિયારો હતો, લાકડા કાપીને વેચવા એ એનું કામ. ગઈકાલે સાંજે લાકડા કાપતા એની કુહાડીનો હાથો તૂટી ગયેલો. રામજી કુહાડીના હાથા સામે જોઈને વિચારતો, અરે રે, આ મારી કુવાડીનો હાથો તૂટી ગયો, હવે શું કરું? આ કોની પાસે જઈને હાથો માંગું? કઠિયારો જંગલમાં જાય છે. ખાખરાના વૃક્ષને વિનંતી કરતા કહે છે, આ ખાખરાભાઈ, ખાખરાભાઈ, આ મારી કુવાડીનો હાથો તૂટી ગયો છે. તમે તો જાણો છો ને કે અમારે કઠિયારાને કુહાડી ન હોય તો જીવવું કેવી રીતે. તમને વાંધો ન હોય તો મને મારી કુહાડીનો હાથો બનાવવા લાકડું આપો ને. ખાખરાનું વૃક્ષ કહે, કઠિયારાભાઈ, એક અંક કપાય એટલે તકલીફ તો પડે ને, પણ વાંધો નહીં. તમારા પરિવારની આજીવિકાનો પ્રશ્ન છે ને, લો આ એક ડાળી સરસ હાથો બનશે. રામજીભાઈ ડાળી લઈ ઘરે જાય છે. ડાળીને કુહાડીનો હાથો બનાવે છે. તે બહુ ખુશ થાય છે. રામજીભાઈ વિચારે છે, આજે તો હું બહુ જ લાકડા કાપી શકીશ. કેટલો સરસ મજાનો હાથો છે, એની પકડ પણ સારી છે. એટલે સરળતાથી ઓછા સમયમાં ઘણા બધા લાકડા કપાશે. અને કુવાડીની ધાર પણ આજે તો ઘસીને ધારધાર બનાવી છે. અને કઠિયારા ભાઈ તો લાકડા લેવા જંગલમાં ઉપડ્યા. કઠિયારા ભાઈ એક લીલા છમ વૃક્ષ નીચે ઊભા રહી વિચારે છે, આ વૃક્ષ કાપું તો ઘણા લાકડા મળશે. કઠિયારા ભાઈએ વૃક્ષ કાપવાનું શરૂ કર્યું. વૃક્ષ રડતા રડતા કહે, હું તો લીલો ઝાડ છું, મને કેમ કાપો છો? રામજીભાઈ તો વૃક્ષ કાપી એના લાકડા લઈ પોતાના ઘર તરફ જવા લાગ્યા. આ રીતે કઠિયારાએ એક પછી એક લીલા ઝાડ કાપવા માંડ્યા. જંગલના બધા વૃક્ષ ચિંતાતુર થઈ ગયા. વૃદ્ધ ઝાડ પેલા ખાખરાના વૃક્ષને કહે, અરે ખાખરા ભાઈ, તમે તો કઠિયારાનો હાથો બન્યા, એના કારણે આપણા કેટલા ઝાડભાઈઓ કપાઈ મૂવા. તમે હાથો ના બન્યા હોત તો ખેર, હવેથી આપણું કોઈ પણ ઝાડ એનો હાથો નહીં બને. બીજા દિવસે કઠિયારા ભાઈ રાજી થતા થતા જંગલમાં લાકડા કાપવા ગયા. ઝાડને કાપવા કુહાડીથી ઘા કરવાનું શરૂ કર્યું. એક, બે, ત્રણ, ને અચાનક એમની કુહાડીનો હાથો તૂટી ગયો. કઠિયારા ભાઈ તો ચિંતામાં પડી ગયા. અરે, કુવાડીનો હાથો ફરી તૂટી ગયો, હવે કોની પાસે માગું? આ હાથો બનાવવા કોની પાસે લાકડું માગું? લાવ, પેલા ખાખરાભાઈ પાસે જવા દે.
કઠિયારા ભાઈ તરત જ પેલા ખાખરાના ઝાડ પાસે ગયા. ખાખરાના ઝાડને જઈને કહે, એ ખાખરા ભાઈ, ખાખરા ભાઈ, મારી કુહાડીનો હાથો ફરી તૂટી ગયો. હાથો બનાવવા મને લાકડું આપો ને. ખાખરા ભાઈ તો કઠિયારા સામે ગુસ્સાથી જોઈ રહ્યા. પછી કહે, જા ભાઈ જા, તું તો લીલા ઝાડ કાપીને જંગલનું નિકંદન કાઢી રહ્યો છે, જા, તને હવે હાથો નહીં આપું. ઝાડભાઈ કઠિયારાને કહે, પેઢીઓથી તમારું ગુજરાન આ જંગલના સૂકા લાકડાથી ચાલે છે, અને તે તો લીલા ઝાડ કાપીને તારી ભાવિ પેઢીની આજીવિકા કાપવાનું શરૂ કર્યું છે. કઠિયારાને તેની ભૂલ સમજાઈ. તેણે મનોમન નક્કી કર્યું, લીલા ઝાડ કાપીને તો હું મારા જ પગ ઉપર કુહાડો મારતો હતો, હવેથી હું માત્ર સૂકા ઝાડ જ કાપીશ. મિત્રો, અહીંયા તમારે માત્ર હા કે ના પર ક્લિક કરવાની છે. તૈયાર છો ને? કઠિયારાની કુહાડી તૂટી નહોતી. અરે વાહ, તમારો જવાબ તો બિલકુલ સાચો છે. તમે એકદમ ધ્યાનથી કુહાડીનો હાથો જોયો લાગે છે. સાચો જવાબ છે, કઠિયારાની કુહાડી તૂટી હતી. ખાખરાભાઈએ પોતાના લાકડામાંથી કુહાડીનો હાથો બનાવવાની હા પાડી. બિલકુલ સાચો જવાબ છે, ખાખરાભાઈએ જ પોતાના લાકડામાંથી કુહાડીનો હાથો બનાવવાની હા પાડી, અને એટલે જ તો રામજીભાઈને નવો હાથો મળ્યો. કઠિયારાની કુહાડીનો હાથો ફરીથી તૂટી ગયો. ઓહો, તમે તો પહેલા જ પ્રયત્ને સાચા જવાબ પર ક્લિક કરી. કઠિયારાની કુહાડીનો હાથો ફરી વખત પણ તૂટી ગયેલો. એ વાત સાચી છે, એટલે તમારો જવાબ પણ સાચો છે. સાગના વૃક્ષે કઠિયારાને હાથો આપવાની ના પાડી. અરે વાહ, તમારો જવાબ બિલકુલ સાચો છે, સાગના વૃક્ષે કઠિયારાને હાથો આપવાની ના પાડી. કઠિયારાએ એક પછી એક લીલા ઝાડ કાપ્યા. વાહ ભાઈ વાહ, તમારી તો પીઠ થાબડવી જોઈએ. એક જ પ્રયત્નમાં બિલકુલ સાચો જવાબ, વેલ ડન. કઠિયારો પોતાનું ગુજરાન ચલાવવા વૃક્ષો કાપતો. જેમ ખેડૂત ખેતી કરે એમ કઠિયારો લાકડા કાપે, તો જ એના પરિવારનું ગુજરાન ચાલે. તો સાચા જવાબની કડી પ્રશ્નમાં જ છુપાયેલી છે. તમે વિચારીને ક્લિક કરી એટલે તમે સાચા પડ્યા. ખાખરાભાઈએ કઠિયારાને સાગના વૃક્ષ પાસે લાકડું માંગવા કહ્યું. બિલકુલ સાચો જવાબ છે, ખાખરાભાઈએ કઠિયારાને સાગના વૃક્ષ પાસે લાકડું માંગવા કહ્યું. સાગના વૃક્ષે ખાખરાને કુહાડીનો હાથો બનવાની સલાહ આપી. તમારો જવાબ સાચો છે. આવી ખોટી સલાહ તો સાગભાઈ કોઈ દિવસ આપે જ નહીં. ઉલટાનું, સાગભાઈએ તો ખાખરાભાઈને હાથો ન બનવાની સલાહ આપી. જુઓ, તમે જુદા જુદા ચિત્રો જોઈ શકો છો, પણ એમની વચ્ચેની વાતચીત નથી સંભળાતી. તો એ બંને વચ્ચે કયો સંવાદ થયો? એ વાદળમાં છુપાયો છે. તમારે સાચો જવાબ ખેંચી ચિત્રમાં લઈ જવાનો છે. ચાલો જોઉં
ચૂપકીદી તોડો તો? સાચો જવાબ છે